હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં ટેસ્ટી ખાટું મીઠું એપલનો જ્યુસ જે પીવાના ઘણા બધા ફાયદા છે નાના મોટા દરેક માટે જ આ એપલ જ્યુસ પીવું ઘણું ફાયદાકારક છે માર્કેટમાં આ જ્યુસ ઘણું મોંઘું મળે છે પણ ઘરે તમે એકદમ ઓછા ખર્ચમાં વધારે ક્વોન્ટિટીમાં અને હાઇજેનિક રીતે આ જ્યુસ તૈયાર કરી શકો છો તો ચાલો આ ટેસ્ટી એપલ જ્યુસ કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝના લાલ મીઠા એકદમ પાકેલા એવા સફરજન લઈ લીધા છે ખાસ જ્યુસ માટે આપણે મીઠા અને લાલ હોય એવા જ સફરજન લેવાના છે જેને બરાબર મેં ધોઈને લીધા છે હવે આપણે આ રીતે પીલરની મદદથી પહેલાં તો જે આની છાલ છે એ કાઢી લઈએ આજે હું છાલ કાઢીને આ જ્યુસ બનાવું છું તમે ચાહો તો છાલ સાથે પણ આ જ્યુસ રેડી કરી શકો છો જો તમે વેઇટ લોસ કરવા માગતા હોય તો રોજ સવારે રેગ્યુલર ખાંડ ઉમેર્યા વગર એક ગ્લાસ આ જ્યુસ તમારે પીવાનું છે તો વેઇટ લોસમાં ઘણું એ તમને હેલ્પ કરશે આ જ્યુસ ઘણું હેલ્ધી છે એનાથી ઇમ્યુનિટી તો વધે જ છે સાથે જ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને જો લોહીની કમી હોય શરીરમાં તો એ પણ સફરજન ખાવાથી કે જ્યુસ પીવાથી દૂર થાય છે તો ખાસ કરીને બાળકોને તો આ જ્યુસ તમારે ચોક્કસ પીવડાવવું જોઈએ તો બધા જ સફરજનના પહેલાં આપણે આ રીતે છોતરા કાઢી લેવાના છે હવે આપણે એને વચ્ચેથી બે ભાગમાં કાપી લઈશું અને જે એનો બિયાવાળો ભાગ છે એ કાપીને આપણે સફરજનના મોટા ટુકડામાં એને કટ કરી લેવાનું છે આ જ રીતે આપણે બધા જ સફરજનને કટ કરી લઈએ મોટા ટુકડામાં તો તમે જોઈ શકો છો ચારેય સફરજનને મેં કટ કરી લીધા છે હવે આપણે એક મોટું મિક્સર જાર લઈને એની અંદર એને એડ કરી દઈશું હવે એમાં આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું જો તમારે ખાંડ ઓછી ઉમેરવી હોય તો ઓછી ઉમેરી શકો છો એમ પણ સફરજનમાં થોડી એની મીઠાશ તો હોય જ છે હવે એની અંદર આપણે એક ચમચી જેટલું સંચડ ઉમેરવાનું છે સાથે જ એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે સંચળ અને લીંબુના રસથી આ જ્યુસ એકદમ ટેસ્ટી બને છે ખાટો મીઠો ચટપટો એવોનો ટેસ્ટ આવે છે પણ જો તમારે આમાં લીંબુનો રસ ના ઉમેરવો હોય તો તમારે આ રીતે એક સંતરું લઈ લેવાનું છે અને છોલીને બીયા કાઢીને મોટા ટુકડા કરીને સફરજન સાથે જ પીસી લેવાનું છે તો હવે એની અંદર આપણે બે કપ જેટલું પાણી ઉમેરવાનું છે ચાર નંગ સફરજન છે તો એમાં બેથી અઢી કપ જેટલું પાણી લાગી જાય છે તો બધી જ વસ્તુને આપણે સરસ બ્લેન્ડ કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો સરસ મેં બધી જ વસ્તુને બ્લેન્ડ કરી લીધી છે જો તમને કન્સિસ્ટન્સી થોડી ગાળી લાગે તો પાણી ઉમેરીને તમે એને થોડું એડજસ્ટ કરી શકો છો હવે આપણે આ જ્યુસને ગાળી લેવાનું છે તો એના માટે આપણે એક બાઉલની ઉપર મોટા કાણાવાળો ગરણો મૂકીશું અને એમાં આ જ્યુસને ગાળી લઈશું જેથી જો ટુકડા અમુક ના પીસાયા હોય તો એ બધા જ આખા જે રહી ગયા હોય નીકળી જશે તો જો અમુક ટુકડા આ રીતે આખા થોડા રહી ગયા હોય તો એને ચમચાથી આ રીતે મેશ કરી લેવાનું છે ફક્ત પાંચ જ મિનિટમાં આ આપણું ટેસ્ટી એપલ જ્યુસ બનીને તૈયાર છે તો હવે આપણે ગ્લાસમાં એને સર્વ કરી લઈએ જો વેઇટ લોસ માટે તમારે રેગ્યુલર આ જ્યુસ બનાવીને પીવું હોય તો તમારે ખાંડની જગ્યાએ આમાં મધનો યુઝ કરવાનો છે તો એપલ જ્યુસ છે તો અહીંયા મેં એપલવાળા ગ્લાસમાં જ એને સર્વ કર્યું છે અને આટલી ક્વોન્ટિટીમાં ત્રણથી સાડા ત્રણ ગ્લાસ જ્યુસ રેડી થાય છે તો રેસીપી જો ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાઇકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે